સેશન 1 અને સેશન 2 આપણે કમ્પ્લીટ કરી લીધા છે ઓકે તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેપ્ટર 2 માય સેલ્ફ એટલે કે મારો પરિચય જેને એકવાર આપણે રીકેપ કરી લઈએ ઓકે તો સેશન 1 માં ફર્સ્ટ ઓફ ઓલ તમને દીધી એ માય સેલ્ફ એટલે કે મારો પરિચય એનો મીનિંગ સમજાવેલો છે કે તમારો પરિચય એટલે શું કે જ્યારે ભી તમે કોઈ અનનોન પર્સનને મળો છો તો સૌથી પહેલા તમારો એને પરિચય આપવો પડે ઓકે પછી આવે છે આપણી બુકલેટમાં ત્રણ બોક્સ આપેલા છે યસ યાદ છે બધાને એમાં શું કરવાનું હતું યસ પહેલા બોક્સમાં તમારે તમારો ફોટો પેસ્ટ કરવાનો હતો પછી બીજા બોક્સમાં યસ તમારા મમ્મીનો ફોટો અને લાસ્ટ બોક્સમાં યસ તમારા પપ્પાનો ફોટો પેસ્ટ કરવાનો હતો ઓકે બધાએ કર્યો છે ને ફોટો પેસ્ટ ઓકે કિડ્સ પછી આપણે સેશન 1 માં નીચેની વિગત પૂરી કરો એટલે કે ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કરેલો છે જેમાં તમારા પરિચયના બધા વાક્યો આપેલા હતા રાઈટ હવે આપણે એને એકવાર રીકેપ કરી લઈએ કે પહેલી ખાલી જગ્યા હતી કે મારું નામ ખાલી જગ્યા છે જ્યાં તમારે તમારું નામ લખવાનું હતું ઓકે પછી બીજો પ્રશ્ન આવે છે યસ હું ખાલી જગ્યા ધોરણમાં ભણું છું તો તમે કયા ધોરણમાં ભણો છો એમાં લખવાનું છે કે હું પહેલા ધોરણમાં ભણું છું રાઈટ પછી ત્રીજી ખાલી જગ્યા આવે છે તો ત્રીજામાં મારી શાળાનું નામ ખાલી જગ્યા છે તો તમારે ત્યાં તમારી શાળાનું નામ લખવાનું છે એટલે કે મારી શાળાનું નામ સરસ્વતી છે ઓકે પછી નેક્સ્ટ છે મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે તો ત્યાં તમારે યસ તમારા ફાધરનું નામ લખવાનું છે ઓકે પછી આવે છે મારા મમ્મીનું નામ ખાલી જગ્યા છે તો ત્યાં તમારે તમારા મધરનું નામ રાઈટ કરવાનું છે ઓકે પછી લાસ્ટ આવે છે મારા ક્લાસ ટીચરનું નામ ખાલી જગ્યા છે તો તમારા જે ક્લાસ ટીચર હોય ત્યાં તમારે એમનું નામ લખવાનું છે ઓકે આ રીતે સેશન 1 આપણે કમ્પ્લીટ કરેલ છે જેમાં ફર્સ્ટ આપણે ફોટા ટેસ્ટ કરેલા છે અને બીજો ક્વેશ્ચન ખાલી જગ્યાનો કરેલો છે રાઈટ એટલે કે આપણી બુકલેટમાં ક્વેશ્ચન 1 કે નીચેની વિગત પૂરી કરો એટલે કે ખાલી જગ્યા આપેલી છે જેને આપણે કમ્પ્લીટ કરેલ છે અને દીદીએ તમને રીકેપ પણ કરાવી દીધું છે ઓકે હવે સેશન 2 જોઈએ તો સેશન 2 માં આપણે કયો ટોપિક સમજેલા હતા યસ યાદ છે ને બધાને યસ કયો ટોપિક સમજેલા હતા યસ થિંકિંગ કરવાનું છે બધાએ યસ સેશન 2 માં દીદીએ તમને આઈડેન્ટિટી કાર્ડ બરાબર એ ટોપિક સમજાવેલો છે કે તેમાં કયા કયા પ્રકારની ડિટેલ્સ આપેલી હોય છે અને આપણે ડિટેલ્સ તે કઈ રીતે ફિલ કરવાની હોય છે તો હવે દીદી એનો પણ રીકેપ કરાવે છે ઓકે દીદી તમને એક્સપ્લેન કરે છે કે એમાં કયા કયા પ્રકારની ડિટેલ્સ આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એમાં યસ તમારો ફોટો પેસ્ટ કરવાનો હોય છે રાઈટ પછી જે આપણને પૂછેલી છે એ ઇન્ફોર્મેશન આપણે એમાં આપવાની હોય છે એટલે એ માહિતી આપણે એમાં લખવાની હોય છે સૌથી પહેલા નેમ આવે છે એટલે કે તમારું નેમ તમારે ત્યાં લખવાનું હોય છે પહેલા નામ અને પછી સરનેમ ઓકે પછી બીજું આવે છે ડેટ ઓફ બર્થ એટલે કે ત્યાં તમારે તમારી બર્થ ડેટ લખવાની હોય છે જન્મ તારીખ જેમાં સૌથી પહેલા તારીખ પછી મહિનો અને પછી વર્ષ લખવાનું હોય છે ઓકે તમે કયા યરમાં બોર્ન થયા છો એવી રીતે આખી બર્થ ડેટ લખવાની હોય છે રાઈટ પછી આવે છે યસ ફાધર્સ નેમ તમારા પપ્પાનું નામ લખવાનું હોય છે પપ્પાનું નામ અને પછી સરનેમ ઓકે પછી આવે છે મધર્સ નેમ તો ત્યાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું હોય છે અને પછી સરનેમ પછી આવે છે એડ્રેસ તો તમે કઈ જગ્યાએ રહ્યો છો એ એડ્રેસ ત્યાં લખવાનું હોય છે ઓકે કઈ સોસાયટી છે શેરી નંબર કેટલા છે કયો રોડ આવે છે અને તમારા મકાન ઉપર કઈ નામ લખેલું હોય તો એ પણ ત્યાં લખવાનું છે ઓકે પછી નેક્સ્ટ આવે છે સ્કૂલ એટલે ત્યાં તમારે સ્કૂલનું નામ લખવાનું છે યસ આપણી સ્કૂલનું નામ શું છે સરસ્વતી તો ત્યાં તમારે લખવાનું સરસ્વતી
ઓકે પછી ક્લાસ તો તમે કયા ક્લાસ માં એટલે કે કયા ગ્રેડ માં સ્ટડી કરો છો એ લખવાનું છે ફર્સ્ટ ઓકે સેશન 2 માં દીદીએ તમને બોર્ડ ઉપર લખીને સમજાવેલું છે ઓકે પછી આવે છે યસ ટેલિફોન નંબર ત્યાં તમારે મધર અને ફાધર બંનેના મોબાઈલ નંબર લખવાના છે ઓકે મધર ના પણ લખવાના છે અને ફાધર ના પણ લખવાના છે ઓકે પછી તમે કઈ રીતે સ્કૂલે આવો છો એટલે કે રિક્ષામાં બસમાં કે વેનમાં જો એવી રીતે આવતા હોય તો ત્યાં તમારે એ ભાઈના પણ મોબાઈલ નંબર લખવાના હોય છે ઓકે આ રીતે સેશન 2 માં આપણે આઈડેન્ટિટી કાર્ડ એની ડિટેલ્સ કેવી રીતે ફિલ કરવી અને એનો મીનિંગ દીદીએ તમને સમજાવેલો છે આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર ઓકે તો આ રીતે સેશન 1 માં આપણે ફોટા ચોંટાડેલા છે અને ક્વેશ્ચન 1 નીચેની વિગત પૂરી કરો એટલે કે ખાલી જગ્યાઓ પૂરેલી છે જેમાં તમારા પરિચય વિશેના વાક્યો આપેલા હતા ઓકે સેશન 2 માં આપણે આઈડેન્ટિટી કાર્ડ વિશે માહિતી મેળવેલી છે ઓકે કિડ્સ તો આજે આવે છે સેશન 3 ચેપ્ટર 2 માય સેલ્ફ એટલે કે મારો પરિચય જેમાં આવે છે સેશન 3 ઓકે તો હવે આપણે યસ સેશન 3 માં આપણી બુકલેટ માં ક્વેશ્ચન 3 આપેલો છે એ કરવાનો છે એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો ક્વેશ્ચન 1 અને 2 આપણે કમ્પ્લીટ કરી લીધા છે હવે આવે છે ક્વેશ્ચન 3 ઓકે તો આપણી બુકલેટ માં જે આપેલા છે એ તમને સમજાવે છે જેના આન્સર તમારે તમારી જાતે લખવાના છે દીદી તમને સમજાવશે રાઈટ તો હવે આપણે ક્વેશ્ચન 3 જોઈએ ક્વેશ્ચન 3 નીચેના પ્રશ્નોના જવાબ લખો એટલે આપણે અહીં જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે રાઈટ તો સૌથી પહેલા આપણે પહેલો ક્વેશ્ચન રીડ કરીએ અને પછી એના આન્સર લખીએ રાઈટ તમારે પણ તમારી બુકલેટમાં આન્સર લખવાના છે ઓકે તો પહેલો પ્રશ્ન છે તમારી ગમતી એક્ટિવિટી કઈ છે યસ તમારી ગમતી એક્ટિવિટી કઈ છે એ તમારે અહીં લખવાનું છે રાઈટ એક્ટિવિટી ઘણા બધા પ્રકારની હોય છે દીદીએ તમને કાઉન્ટિંગ ની એક્ટિવિટી કરાવેલી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ માં પણ એક્ટિવિટી કરાવેલી છે પછી કઈ બી ફેસ્ટિવલ હોય તો એનું તમે કઈ બી બનાવો છો લાઈક એક્ઝામ્પલ જન્માષ્ટમી છે તો તમે મટુકી ડેકોરેશન કરો છો દિવાળી હોય તો દીવા ડેકોરેટ કરો છો રાઈટ આ રીતે ઘણા બધા પ્રકારની એક્ટિવિટી હોય છે જે તમારે આ જવાબમાં લખવાની છે આ સિવાયની પણ ઘણી બધી એક્ટિવિટી હોય છે રાઈટ તો તમને જે એક્ટિવિટી ગમતી હોય તે તમારે અહીં આન્સર જે આપેલો છે જગ્યા ત્યાં લખવાની છે રાઈટ આન્સરની જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે કે મારી ગમતી એક્ટિવિટી જે એક્ટિવિટીનું નેમ હોય તે લખવાનું છે ઓકે દીદી અહીં હાફ કરીને બતાવે છે એટલે કે હાફ આન્સર લખે છે એક્ટિવિટીનું નામ છે ત્યાં તમારે તમારી ગમતી એક્ટિવિટી લખવાની છે ઓકે મારી ગમતી એક્ટિવિટી આટલું લખવાનું કે મારી ગમતી એક્ટિવિટી પછી તમને જે એક્ટિવિટી ગમતી હોય તેનું અહીં નામ લખવાનું અને લાસ્ટમાં છે લખવાનું કે મારી ગમતી એક્ટિવિટી આ છે ઓકે આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર તમારી જે મનગમતી વસ્તુઓમાં પૂછેલી છે તેમાં તમારે તમારું જે મનગમતું હોય એ લખવાનું છે ત્યાં દીદી આ રીતે બ્લેન્ક કરશે ઓકે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે આઈડેન્ટિટી કાર્ડ શું છે હવે આઈડેન્ટિટી કાર્ડ એ તમને દીદી એક્સપ્લેન ઇન ડિટેલ કરેલું છે તો તેનો મીનિંગ શું થાય છે આપણે લખવાના છે તો હવે તમારે આન્સર કરવાનો છે કે આઈડેન્ટિટી કાર્ડ શું છે યસ બધાને કહેવાય છે આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર ઓકે તો આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર છે રાઈટ તો અહીંયા દીદી આન્સર લખે છે આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર છે આ રીતે તમારે તમારી બુકલેટમાં
आंसर લખવાનો છે કે આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર છે ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ છે તમારો ફેવરિટ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ લખો યસ ફેવરિટ ફૂડ તમને બધાને કાઈ ને કાઈ જે ફૂડ છે એ ફેવરિટ હશે રાઈટ કોઈને સાઉથ ઇન્ડિયન ભાવે છે તો કોઈને ચાઇનીઝ ભાવે છે તો કોઈને પંજાબી ભાવતું હોય છે રાઈટ આ રીતે તમારું ફેવરિટ ફૂડ લખવાનું છે અને સોફ્ટ ડ્રિંક્સ એટલે કે જો હળવું પીણું હોય કાઈ પણ ડ્રિંક હોય જે તમારું ફેવરિટ હોય છે એ તમારે અહીં લખવાનું છે કે મારું ફેવરિટ ફૂડ પછી જે હોય એ લખવાનું અને સોફ્ટ ડ્રિંક્સ આ છે રાઈટ તો દીદી તમને આગળનું કહે છે કે મારું ફેવરિટ ફૂડ પછી જે ફૂડ તમને ફેવરિટ હોય એ તમારે અહીં લખવાનું છે અને સોફ્ટ ડ્રિંક્સ જે તમારો સોફ્ટ ડ્રિંક ફેવરિટ હોય એ તમારે અહીં લખવાનું છે અને લાસ્ટમાં છે કે મારું ફેવરિટ ફૂડ સાઉથ ઇન્ડિયન અને ફેવરિટ સોફ્ટ ડ્રિંક એ પણ જે હોય તે લખવાનું અને અહીંયા કમ્પ્લીટ આન્સર કરવાનો છે રાઈટ તો આ રીતે તમારી જે ફેવરિટ વસ્તુ છે ત્યાં દીદી બ્લેન્ક કરે છે એટલે કે તમારે ત્યાં તમારો ફેવરિટ જે હોય તે લખવાનો છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ છે તમારી ગમતી રમતનું નામ જણાવો યસ તમારી ગમતી રમતનું નામ લખવાનું છે રાઈટ કબડ્ડી છે ખો ખો છે એવી કઈ પણ તમને જે ગમતી હોય રમત એનું નામ તમારે લખવાનું છે કે મારી ફેવરિટ રમત આ છે અધરવાઇઝ મારી ગમતી રમત કબડ્ડી છે ત્યાં દીદી પ્લેન કરશે કે છે રમતનું નામ લખવાનું છે ઓકે કઈ લખવાનું મારી ગમતી રમત ખાલી જગ્યા છે એટલે દીદીએ જ્યાં બ્લેન્ક કરેલી છે ત્યાં તમારે તમારી ગમતી રમતનું નામ લખવાનું છે કે મારી ગમતી રમત ખાલી જગ્યા છે ઓકે હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો લાસ્ટ છે તમારા સિટીનું નામ જણાવો આઈડેન્ટિટી કાર્ડમાં પણ પૂછેલું છે આપણને રાઈટ કે આપણા સિટીનું નામ છે રાજકોટ અને એના પિનકોડ પણ પૂછેલા છે યાદ છે ને બધાને પિનકોડ યસ 360002 ઓકે આ આપણા પિનકોડ છે તો અહીં આપણે લખવાનું છે કે મારા સિટીનું નામ રાજકોટ છે ઓકે તો અહીંયા દીદી આન્સર લખે છે મારા સિટીનું નામ રાજકોટ છે ઓકે આ રીતે લખવાનું છે કે મારા સિટીનું નામ રાજકોટ છે ઓકે આ રીતે આપણો ક્વેશ્ચન 3 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો જે આજે આપણે કમ્પ્લીટ કરેલ છે તો આપણે એકવાર એને રીકેપ પણ કરી લઈએ ઓકે તેમાં પહેલો ક્વેશ્ચન છે તમારી ગમતી એક્ટિવિટી કઈ છે તો તમારે ક્યાં આન્સર લખવાનો કે મારી ગમતી એક્ટિવિટી છે એક્ટિવિટી ગમતી હોય એનું નામ લખવાનું કે મારી ગમતી એક્ટિવિટી આ છે હવે બીજો ક્વેશ્ચન જોઈએ આઈડેન્ટિટી કાર્ડ શું છે તો આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર છે ઓકે નેક્સ્ટ જોઈએ તમારો ફેવરિટ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ લખો તો તમારે ત્યાં લખવાનું કે મારું ફેવરિટ ફૂડ ખાલી જગ્યા જે તમને ભાવતું હોય વધારે ફેવરિટ હોય એ લખવાનું અને સોફ્ટ ડ્રિંક્સ પણ છે તમારું ફેવરિટ હોય તે અહીં લખવાનું અને લાસ્ટમાં ક્વેશ્ચન છે એના આન્સરને કમ્પ્લીટ કરવાનો છે કરીને રાઈટ નેક્સ્ટ જોઈએ તમારી ગમતી રમતનું નામ જણાવો તો તમને રમત જે ગમતી હોય તેનું નામ તમારે આ ખાલી જગ્યામાં લખવાનું કે મારી ગમતી રમત ખાલી જગ્યા એટલે કે ત્યાં નામ લખવાનું રમતનું છે લાસ્ટ જોઈએ તમારા સિટીનું નામ જણાવો તો તમારા સિટીનું નામ છે યસ રાજકોટ તો લખવાનું કે મારા સિટીનું નામ રાજકોટ છે રાઈટ આ રીતે આપણે ક્વેશ્ચન 3 અહીં કમ્પ્લીટ કરીએ છીએ
જેમાં આપણી ફેવરિટ વસ્તુ પણ પૂછેલી છે. ઓકે, તો તમારે પણ તમારી બુકલેટમાં આ જ રીતે ક્વેશ્ચન 3 છે ને કમ્પ્લીટ કરવાનો છે. આઈ હોપ કે તમે લોકો ક્વેશ્ચન 1 અને 2 પણ કમ્પ્લીટ કરી જ લીધા હશે. ઓકે, અને આની સાથે દીદી તમને ડબલ લેગ એટલે કે આપણી જે CW ની બુક છે ENV એમાં પણ આ રીતેના જુદા જુદા ક્વેશ્ચન લખી અને તમને PDF મોકલશે. ઓકે, તો તમારે એ પણ સાથે સાથે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો તમારે તમારી CW બુકમાં દીદી જે PDF મોકલે છે, ઓકે, એમાં હશે તમારો ફેવરિટ. ઓકે, એમાં ઉપર હેડિંગ હશે મારું ફેવરિટ, પણ તમારે તમારો ફેવરિટ લખવાનો, એટલે બધાએ સેમ લખવાનું છે કે મારું ફેવરિટ. એમાં દીદીએ એવી રીતે ક્વેશ્ચન આપેલો હશે કે જેમાં દીદીએ નામ લખેલું હશે કે કલર, તો કલર તમારો જે ફેવરિટ હોય તેનું નામ તમારે તેની સામે લખવાનું છે, રાઈટ? આ રીતે દીદી CW ની બુકમાં તમને એક ક્વેશ્ચન લખીને મોકલશે, રાઈટ? એ જ રીતે તમારે તમારી CW બુકમાં દીદીએ જે રીતે લખેલ છે એ જ રીતે તમારે લખવાનો રહેશે. ઓકે, માય ફેવરિટ એટલે મારું મનપસંદ. એમાં તમને દીદીએ બધી જ વસ્તુઓ પૂછેલી છે, ફેવરિટ કલર, ફેવરિટ ફ્રૂટ, ફેવરિટ વેજીટેબલ્સ, ફેવરિટ પ્લે એટલે કે રમત, તમને જે રમત ગમતી હોય તે આમાં તો તમે લખેલા છે ક્વેશ્ચનમાં, બરાબર, કે મારી ગમતી રમત આ છે. પણ એમાં પણ દીદીએ તમને ઘણું બધું પૂછેલું છે કે જે તમારું મનપસંદ હોય તે તમારે લખવાનું છે, રાઈટ? ટોપિકનું નામ છે મારું મનપસંદ, એમાં કલર, ફળ, પછી શાકભાજી, રમત, પછી તમને કયો સબ્જેક્ટ ગમે છે એટલે કે કયો વિષય ગમે છે એ પણ તમારે બધું જ લખવાનું છે, રાઈટ? એટલે કે તમારો પરિચય છે એ પૂરેપૂરી રીતે એમાં આવી જશે. તો આ રીતે તમને દીદી જે રીતે PDF મોકલે છે એટલે કે દીદીએ જેમ લખેલ હોય એ જ રીતે તમારે પણ તમારી CW બુકમાં સેમ એ જ રીતે લખવાનું રહેશે. અને બુકલેટમાં તમારે ક્વેશ્ચન 1-2 કમ્પ્લીટ થઈ ગયા છે, રાઈટ? અને આજે પણ તમારે ક્વેશ્ચન 3 પણ આ રીતે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, અને CW ની બુકની દીદી તમને PDF મોકલશે. આઈ હોપ કે તમને લોકોને માય સેલ્ફ એટલે કે મારો પરિચય છે એના સેશન 1, 2 અને 3 ત્રણેય જે સેશન છે એ 110% અન્ડરસ્ટેન્ડિંગ સાથે સમજાય જ ગયા હશે. ઓકે, સાવ ઈઝી છે, જેમાં તમારે તમારો પરિચય કેવી રીતે આપવો એ જ શીખવાનું છે. ઓકે કિડ્સ, હવે જ્યારે તમે અનનોન પર્સનને મળો છો ત્યારે તમારે તમારો પરિચય કઈ રીતે આપવો, બરાબર? જે આપણો હતો ક્વેશ્ચન યસ 1 માં કે નીચેની વિગત પૂરી કરો, એમાં આપણે જે ખાલી જગ્યાઓ જોયેલી છે એ રીતે તમારે તમારો પરિચય આપવાનો છે. એ દીદીએ તમને સેશન 1 માં પણ કહેલું છે, રાઈટ? કે આપણે આપણો પરિચય આપવાનો હોય એટલા માટે આપણને 5 કે 6 ખાલી જગ્યા છે એ મસ્ત રીતે જોયા વગર બોલતા આવડવી જોઈએ. તો દીદી તમને આજે અગેન રિપીટ કરાવે છે, મારો પરિચય એટલે કે તમારે તમારો ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવો એ ગુજરાતીમાં દીદી તમને શીખડાવે છે. ઓકે, તો સૌથી પહેલા તમારે શું કહેવાનું હોય છે? યસ, હવે બધાને ખબર છે કે મારું નામ આ છે, એટલે આની જગ્યાએ તમારે તમારું નામ બોલવાનું છે. અહીંયા દીદી દીદીનું નામ બોલે છે કે મારું નામ ધારા મકવાણા છે, આપણું પહેલું વાક્ય છે. હવે બીજું આવે છે કે હું ખાલી જગ્યા ધોરણમાં ભણું છું, એટલે કે તમારે શું બોલવાનું? હું પહેલા ધોરણમાં ભણું છું, પહેલું વાક્ય મારું નામ ધારા મકવાણા છે, હું પહેલા ધોરણમાં ભણું છું. આ રીતે 2 વાક્ય છે કમ્પ્લીટ થાય છે. હવે ત્રીજું આવે છે શાળાનું નામ, તો મારી શાળાનું નામ સરસ્વતી છે. યસ, આ 3 વાક્યો છે એ દીદીએ કમ્પ્લીટ કરેલા છે. પેલું શું હતું? યસ, કે મારું નામ ધારા મકવાણા છે. બીજું શું હતું? કયા ધોરણમાં ભણીએ છીએ, રાઈટ? એ બોલવાનું કે હું પહેલા ધોરણમાં ભણું છું. પછી ત્રીજું આવે છે યસ શાળાનું નામ, કે મારી શાળાનું નામ સરસ્વતી છે. હવે ચોથું આવે છે યસ
મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારા પપ્પાનું નામ બોલવાનું કે મારા પપ્પાનું નામ આ છે રાઈટ હવે પાંચમી આવે છે યસ મારા મમ્મીનું નામ ખાલી જગ્યા છે જ્યાં તમારે તમારા મમ્મીનું નામ બોલવાનું કે મારા મમ્મીનું નામ આ છે ઓકે અને લાસ્ટ ખાલી જગ્યા હતી કે મારા ક્લાસ ટીચરનું નામ ખાલી જગ્યા છે ઓકે તો તમારે જે ક્લાસ ટીચર હોય એનું નામ બોલો કે મારા ક્લાસ ટીચરનું નામ આ છે ઓકે તો હવે આપણે એને રીકેપ કરી લઈએ આ બધા જ વાક્યો છે દીદીએ તમને સમજાવેલા છે 2-3 ટાઈમ્સ તમને સમજાવી દીધા છે તો હવે તમને બધાને યાદ જ રહી ગયા હશે ઓકે અને તમારે પણ મમ્મી કે પપ્પાની સામે તમારો પરિચય આપવાનો છે કે જેથી તમને આવડી જાય છે ઓકે તો હવે 6 વાક્યો છે દીદી હજી એકવાર રિપીટ કરે છે અને તમારે આજે એ 2-3 વાર રીડ કરી અને પછી મમ્મીની કે ડેડીની સામે બોલવાના છે ઓકે તો પહેલું છે મારું નામ આ છે મારું નામ તમારું જે નામ હોય એ બોલવાનું છે ઓકે મારું નામ ધારા મકવાણા છે એ રીતે બીજું આવે છે ધોરણ હું પહેલા ધોરણમાં ભણું છું ત્રીજું શાળાનું નામ એટલે કે મારી શાળાનું નામ સરસ્વતી છે પછી ચોથું યસ મારા પપ્પાનું નામ ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારા ફાધરનું નામ બોલવાનું પછી મારા મમ્મીનું નામ ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારા મમ્મીનું નામ બોલવાનું ઓકે તો આ રીતે તમારે પણ તમારો ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવો એટલે કે તમારો પરિચય કઈ રીતે આપવો એ દીદીએ તમને સમજાવી દીધું છે અને આઈ હોપ કે બધાને સમજાઈ જ ગયું હશે ઓકે કિડ્સ તો તમારે આ છે કયો છે ને રીડ કરી અને તમારા મમ્મી કે ડેડીની સામે બોલવાના છે ઓકે આઈ હોપ કે બધાને આવડી જ જશે તો હવે આજે ચેપ્ટર 2 માય સેલ્ફ એટલે કે મારો પરિચય એના સેશન 3 ને આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને તમારું હોમવર્ક છે કે તમારે 6 વાક્ય રીડ કરી અને બોલવાના છે ઓકે તો હવે આજે આપણે ચેપ્ટર 2 માય સેલ્ફ એટલે કે મારો